ભુજ તાલુકાના નિરોણા ગામે સહકારી સેવા મંડળી દ્વારા સંચાલિત સસ્તા અનાજની પંડિત દીનદયાળ શોપમાં ભારે ગેરરીતિના આક્ષેપો કરાયા છે મંડળીના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્યોએ આક્ષેપ કરીને પુરવઠા મામલતદાર તેમજ જિલ્લા પુરવઠા ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી છે પ્રાપ્ત વિગતો મુજબ મંડળીના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય એવા આલા રામજી આહિરે મંડળીના સરપંચ અને મંત્રી પર આક્ષેપ કરીને રાશનની દુકાનનો આવતો માલ પ્રાઇવેટ દુકાનદારને વેચવામાં આવે છે મંડળીના પ્રમુખ વેરશીભાઈ કરશન મહેશ્વરી અને મંત્રી સામજીભાઈ બિજલ દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવ કરીને માલનું વેચાણ કરાય છે મંડળી સંચાલિત રાશનની દુકાન પ્રમુખના પુત્ર ગોવિંદ મહેશ્વરી દ્વારા ચલાવવામાં આવે છે આલાભાઈ આહિરે આક્ષેપ સાથે કહ્યું હતું કે લોકોને પૂરતો જથ્થો આપવામાં આવતો નથી અને ખાંડ તેલ તેમજ કેરોસીનનું ખુલ્લા બજારમાં વેચાણ કરાય છે હાલ જ પાંચ બાચકા ખાંડ ત્રણ ડબ્બા તેલ પ્રાઇવેટ દુકાનદારને અપાય છે આ અંગે આલાભાઈએ પુરવઠા મામલતદાર તેમજ જિલ્લા પુરવઠા ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પર રજૂઆત કરી છે સામાપક્ષે મંડળીના મંત્રી સામજીભાઈ બિજેલની સ્પષ્ટતા લેતા તેમણે કહ્યું હતું કે મંડળીમાં સમિતિની વચ્ચે ચર્ચા કરીને ઠરાવ કર્યા બાદ માલ વેચવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી માલ પડ્યો હતો એટલે જૂના માલનો નિકાલ કરવા માટે તેનું વેચાણ કરાયું હોવાનું તેમણે કહ્યું હતું